કેમ છો વાલા ભૂલકાઓ, મજામાં ને? ઇંગ્લિશમાં યુનિટ નંબર 2ની શરૂઆત કરીએ. એલ એમ બી બી ફૂલ ફોર્મ કર્યું છે, લર્ન મોર બી બ્રાઇટર. લર્ન એટલે શીખો, મોર વધુ, બી એટલે બનો. બી એટલે બનવું થાય. અહીંયા વાક્યની શરૂઆતમાં લર્નની જેમ આપ્યું છે એટલે બનો. બ્રાઇટર એટલે તેજસ્વી. વધુ શીખો, વધુ શીખો અને તેજસ્વી બનો, વધુ તેજસ્વી બનો. તો જોઈએ શું કહેવા માગે છે. એક્ટિવિટી વન, અહીં એક પોયમ આપી છે. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આવે એટલે આજ્ઞાર્થ બને. સાંભળો, ગાઓ અને એન્જોય ધ પોયમ. પોયમને એન્જોય કરો, માણો. ગાઓ, સાંભળો, ગાઓ અને કવિતાને માણો. જોઈએ, વેન એવર આઈ સી અધર્સ ટોલર ધેન મી. વેન એવર, જ્યારે પણ. આઈ સી, હું જોઉં છું. જ્યારે પણ હું જોઉં છું અધર્સ, બીજાઓને. અધર્સ એટલે બીજાઓને. ટોલર ધેન મી, ટોલ એટલે ઊંચું અને ટોલર એટલે વધારે ઊંચું, ધેન એટલે ના કરતા, મી એટલે મારા. જ્યારે પણ હું જોઉં છું બીજાઓને મારા કરતાં વધુ ઊંચા. આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. આઈ ફીલ ધેટ, મને એવું લાગે છે કે. આઈ ફીલ, મને લાગવું. મને લાગે છે કે આઈ એમ સ્મોલ, હું નીચો છું. એન્ડ આઈ વિશ, અને હું ઈચ્છા રાખું, ઈચ્છતો, આઈ હું ઈચ્છું છું. આઈ વર ટોલ, હું મોટો હોત તો. હવે અહીં આઈ સાથે વેર વાપર્યું છે, ડબલ્યુ ઈ આર ઈ, વોઝ નથી મૂક્યું. તો સામાન્ય રીતે ભૂતકાળના સંદર્ભમાં હોય તો આઈ સાથે વોઝ જ આવે છે. પણ જ્યારે હું આમ હોઉં તો એવા અર્થમાં જ્યારે આવે છે ત્યારે આઈ સાથે પણ વર મુકાય છે. તો એને ધ્યાન રાખજો મિત્રો. તો જ્યારે પણ હું બીજાઓને મારા કરતાં વધારે ઊંચા જોઉં છું ત્યારે મને લાગે છે હું નીચો છું, હું નાનો છું, અને હું મોટો હોઉં તો. ત્યાર પછી બીજી પંક્તિમાં કહે છે, વેન એવર આઈ સી સમવન ઓવરટેક્સ મી. જ્યારે પણ હું જોઉં છું કોઈને, સમવન એટલે કોઈને, ઓવરટેક્સ મી, મને ઓવરટેક કરતા, મારી કરતાં આગળ નીકળતા, ઓવરટેક કરવું, ની આગળ નીકળી જવું. જ્યારે પણ હું જોઉં છું કોઈને, મને ઓવરટેક કરતા, મારાથી આગળ નીકળતા એવા જોઉં છું, કોઈને મારાથી આગળ નીકળતા જ્યારે હું જોઉં છું. આઈ વિશ માય લેગ્સ વર લોંગર ટુ કેરી મી ફાસ્ટર. હું ઈચ્છું કે માય લેગ્સ વર લોંગર, મારા પગ લાંબા હોય તો. ટુ કેરી મી ફાસ્ટર, કેરી એટલે લઈ જવું, મને ઝડપથી આગળ લઈ જવા માટે મારા પગ વધારે લાંબા હોય તો. આવું હું ઈચ્છું. વેન એવર આઈ હિયર ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય એન્ડ ઇટ મેક્સ મી ક્રાય. હિયર એટલે સાંભળવું. વેન એવર આઈ હિયર, જ્યારે પણ હું સાંભળું છું. ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, યોર ફ્રેન્ડ, અરે તમારો મિત્ર, તારો મિત્ર. કેવો, સચ એટલે આવો, અથવા કેવો, કેવો વાલો છે, કેવો સારો છે. જ્યારે હું એવું સાંભળું છું કે તારા, તારો મિત્ર કેવો સારો છે. અહીંયા ડિયર એટલે વાલાના અર્થમાં, અહીંયા સારો પણ તમે કહી શકો. જ્યારે હું મારા મિત્રના વખાણ કરતા હું સાંભળું છું, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય. ફીલ લાઈક આસ્કિંગ, મને પૂછવાનું મન થાય છે, મને લાગે છે પૂછવાનું. લાઈક એટલે જેમ, આસ્કિંગ એટલે પૂછવું, મને પૂછવા જેવું ઈચ્છા થાય છે. વાય, શા માટે, મારો મિત્રના વખાણ શા માટે, આવા પ્રશ્ન કોઈ પૂછવાનું મને મન થાય છે. એન્ડ ઇટ્સ મેક્સ મી ક્રાય, અને એ મને રડાવે છે. મેક્સ મી ક્રાય, મને રડાવે છે. મેક્સ મી ક્રાય, રડાવે છે, અને એ મને રડાવે છે. રડવું આવે છે મને જ્યારે મારા મિત્રના કોઈ વખાણ કરે છે ત્યારે. મને એમ થાય છે
કે શા માટે અને મને રડવું આવે છે. ધેન કમ્સ માય મધર, પછી મારા મમ્મી આવે છે. કમ્સ એટલે આવે છે, માય મધર. મિત્રો, કવિતાની અંદર ક્રિયાપદ આગળ લઈ શકાય છે. તમે જ્યારે વાક્ય બનાવો ત્યારે માય મધર કમ્સ એવી રીતે મૂકો છો, પણ કવિતાની અંદર કવિને શબ્દોનો રચનામાં ફેરફાર કરવાની છૂટ હોય છે. પછી મારા મમ્મી આવે છે. હુ સેઝ, અહીંયા હુ એટલે જે, કોણ નહીં, જે, જે મને કહે છે, સેઝ. ડોન્ટ બોધર, ચિંતા ન કર. ડોન્ટ બોધર, ચિંતા ન કર, કંઈ વાંધો નહીં. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું બેટા. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, એ શબ્દો હું સાંભળીને ખુશ થાઉં છું. આઈ એમ હેપી ટુ હિયર, હું સાંભળીને ખુશ થાઉં છું. મારા મમ્મીના આઈ લવ યુ માય ડિયર એ શબ્દો સાંભળીને હું ખુશ થાઉં છું. તો મિત્રો, એક્ટિવિટી વનની પોયમ આપણે જોઈ, એમાં રહેલા હાર્ડવર્ડ્સને સમજવાના છે. અહીં ઘણા શબ્દો સમૂહ પણ સાથે મેં હાઇલાઇટ કર્યા છે, તો એ શબ્દો સમૂહને શબ્દ સમૂહમાં સાથે જ પાકા કરજો. ઓકે, ત્યાર પછી જોઈએ એક્ટિવિટી ટુ. મિત્રો, અહીં દુબઈમાં આવેલું બુર્જ ખલીફાનું ચિત્ર દ્રશ્યમાન થાય છે. બુર્જ ખલીફા વિશે તમે સાંભળ્યું જ હશે. ચાલો વધુ એનો અભ્યાસ કરીએ. એક્ટિવિટી ટુ, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. સી ધ પિક્ચર, ચિત્ર જુઓ. એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, સ્ટડી એટલે અભ્યાસ કરો અને માહિતીનો અભ્યાસ કરો. ઇન્ફોર્મેશન માહિતી, ચિત્ર જુઓ અને આપેલી માહિતીનો અભ્યાસ કરો. જોઈએ, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. હવે ટોલ એટલે ઊંચું, વધારે, ટોલર એટલે વધારે ઊંચું, અને ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું. મિત્રો, આપણે ડિગ્રીમાં શીખી ગયા, ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે ગ્રામરનો ટોપિક હતો એમાં આપણે જોયું, તો અહીં સુપરલેટિવ ડિગ્રી વાપરી છે. બુર્જ ખલીફા એ વિશ્વમાં સૌથી ઊંચું બિલ્ડિંગ ઇમારત છે. બુર્જ ખલીફા એ વિશ્વમાં સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાય સ્કેપર ઇન દુબઈ. ઇટ ઇઝ, તે છે, સ્કાય સ્કેપર. સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનને ચૂમે તેવી, ગગનચૂમી ઇમારત ઇન દુબઈ. દુબઈમાં આવેલી તે ગગનચૂમી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. ફ્લોર્સ એટલે અહીં માળ. ઇટ હેઝ, તેને છે, તેમાં છે 163 માળ છે. મિત્રો સમજો, ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, મીન્સ 2722 ફીટ. એની ઊંચાઈ એ 827.8 મીટર, એટલે કે 2722 ફીટ એની ઊંચાઈ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ, તે છે, ધ ટોલેસ્ટ, સૌથી ઊંચું, મેન મેડ સ્ટ્રક્ચર, માનવ નિર્મિત સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ, તે સૌથી ઊંચું માનવ નિર્મિત બાંધકામ વિશ્વનું છે. ઇટ્સ બેઝ ઇઝ 333,100 સ્ક્વેર ફીટ. ઇટ્સ બેઝ, બેઝ એટલે કે પાયો, સૌથી નીચેનો ભાગ કેટલો છે, 333,100 સ્ક્વેર ફૂટ, તો આટલો એનો સ્ક્વેર ફૂટ એનો પાયો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, અને એમાં છે વિશ્વની સૌથી લાંબી વોટર સપ્લાય, પાણીને પહોંચાડવા માટેની લાઇન, વિશ્વની સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન છે. ઇટ હેઝ ધ લિફ્ટ્સ લોંગેસ્ટ લિફ્ટ. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, એમાં સૌથી લાંબી લિફ્ટ્સ આવેલી છે. લિફ્ટ્સનું લિફ્ટ્સ રાખો, ચાલશે. એમાં સૌથી લાંબી, લાંબા અંતરની લિફ્ટ્સ આવેલી છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ,
US ડોલર 1.5 બિલિયન કોસ્ટ એટલે કિંમત, ઇટ્સ એટલે તેની, તેની કિંમત, તેના કન્સ્ટ્રક્શનની કિંમત, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, તેના બાંધકામની કિંમત હતી, થઈ હતી 1.5 અબજ અમેરિકન ડોલર એની કિંમત થઈ હતી બાંધકામની. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, એ વિશ્વનું સૌથી મોંઘું બિલ્ડિંગ છે. મોસ્ટ સૌથી વધુ, એક્સપેન્સિવ એટલે મોંઘું, ખર્ચાળ બિલ્ડિંગ ઇમારત, એ વિશ્વની સૌથી વધુ ખર્ચાળ મોંઘી ઇમારત છે. ત્યાર પછી એક્ટિવિટીમાં આના ઉપરથી કહ્યું છે, સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ ઓન ધ બેઝિસ ઓફ અબોવ ટેક્સ્ટ. સે એટલે કહો, વેધર એ ઇફનું સમાનાર્થી છે, છે કે કેમ, કહો વેધર જો હોય તો. ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, ફોલોઈંગ એટલે નીચેના સ્ટેટ સેન્ટેન્સ લખ્યું છે, સ્ટેટમેન્ટ્સ નથી, સોરી. કહો નીચેના વાક્યો સાચા હોય કે ખોટા છે એ કહો. ઓન ધ બેઝિસ ઓફ અબોવ ટેક્સ, બેઝિસ એટલે આધાર ઉપર, બેઝિસ એટલે આધાર, ઓફ ધ અબોવ ટેક્સ, અબોવ એટલે ઉપરનું, ઉપરની માહિતી, ટેક્સ એટલે માહિતી, ઉપર આપેલી માહિતીના આધારે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે ટી ઓર એફ તમે લખો. તો તમે અહીંયા આગળ વાક્યને જાતે વાંચજો અને જાતે સમજીને ટ્રુ ફોલ્સ કરવાના છે. અહીં હું એક્સપ્લેઇન કરતો નથી કારણ કે એ તમને જાતે સમજવા માટે છોડું છું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી એક્ટિવિટી 3ને સમજીએ, શું કહેવા માગે છે. લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. ચિત્ર જુઓ, લુક એટ ધ પિક્ચર્સ, ચિત્રો જુઓ, બહુવચન છે. એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અને વાક્યોને કમ્પ્લીટ કરો, કમ્પ્લીટ એટલે પૂરું કરવું, વાક્યને પૂરા કરો. ચિત્રો જુઓ અને વાક્યો પૂરા કરો, કેવી રીતે, યુઝિંગ ધ કરેક્ટ વર્ડ, યુઝિંગ એટલે ઉપયોગ કરીને, સાચા શબ્દો, સાચા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યોને પૂરા કરો. તો પહેલું આપ્યું છે, પહેલાં ચિત્રો જોઈએ. અહીં 3 બોક્સ આપ્યા છે, 1, 2, 3 લખ્યું છે, અને બોક્સની કદ પણ નાનું છે, અહીં લખ્યું પણ છે સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. મિત્રો આપણને ખ્યાલ છે, ડિગ્રી આપણે ભણી ગયા, તો પોઝિટિવ ડિગ્રી હોય તો એની આગળ પાછળ બંને જગ્યાએ એસ એઝ એઝ વપરાય છે, ના જેટલું નાનું, નાના ના જેટલું સરખું હોય ત્યારે, વધારે કહેવું હોય, ચડિયાતું ત્યારે સ્મોલર મુકાય છે, અને સ્મોલર પછી ધેન મુકાય છે, અને સ્મોલેસ્ટ સૌથી વધુ કહેવું હોય ત્યારે ESTી પ્રત્યય લાગે છે અને આગળ ધ લાગે છે. તો મિત્રો એ ડિગ્રીઝમાં આપણે જોઈ ગયા, એનો ઉપયોગ અહીં કરવાનો છે. તો અહીં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ફર્સ્ટ બોક્સ ઇઝ કહેવાનું છે અહીંયા, સેકન્ડ નહીં પણ ફર્સ્ટ બોક્સ, ફર્સ્ટ બોક્સ ઇઝ, પહેલું બોક્સ છે એ શું છે, અહીંયા આગળ પાછળ કંઈ નથી આપ્યું, તો ઇઝ સ્મોલ, પહેલું બોક્સ એ નાનું છે. થર્ડ બોક્સ ઇઝ ડેશ ધેન ફર્સ્ટ બોક્સ, ડેશ એટલે ખાલી જગ્યા, ધેન એટલે ના કરતા. ત્રીજું છે એ પહેલા બોક્સ કરતાં કેવું છે, ત્રીજું છે એ પહેલા બોક્સ કરતાં કેવું છે, વધારે નાનું, તો અહીં ધેન આવ્યું તો સ્મોલર મૂકીશું. થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. ત્યાર પછી સેકન્ડ બોક્સ, બીજા નંબરનું બોક્સ, ઇઝ ધ, એ ત્રણેયમાં સૌથી નાનું છે ને, તો એના માટે સૌથી નાના માટે શું કહીશું, સ્મોલેસ્ટ, આગળ પણ ધ આવી ગયું, ઓફ ઓલ બોક્સિસ. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ બોક્સિસ ઓફ ઓલ, સ્મોલેસ્ટ બોક્સ, બોક્સ તો અહીંયા આગળ આવી જ ગયું છે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સિસ, બીજા બધા બોક્સિસ કરતાં વધારે નાનું છે.
तो ज्यारे स्मोलेस्ट आवे त्यारे आगळ ध मुकाय छे ए याद राखवानुं छे, अने स्मोलर आवे छे त्यारे पाछळ धेन मुकाय छे ते याद राखवानुं छे। ओके, तो त्यार पछी बीजी एक्सरसाइज जोईए शुं कहेवा मांगे छे। थिक, थिकर, थिकेस्ट, गाढ, वधु गाढ अने सौथी वधु गाढ। तो अहीं एप्पल ट्री बताई छे, मेंगो ट्री बताई छे अने बनियन ट्री, सफरजनो वृक्ष, आंबा, आंबो अने वड। तो जोईए वाक्य, द एप्पल ट्री डज नॉट हैव डैश ट्रंक। ट्रंक एटले थड, ट्रंक एटले थड अने थीक एटले गाढ। एप्पल ट्री डज नॉट हैव, डज नॉट हैव पासे नथी, सफरजनना वृक्ष पासे नथी गाढ એટલે કે જાડું થડ, ઠીક એટલે ગાઢ થાય, અહીં થડના સંદર્ભમાં છે એટલે જાડું વાપરીશું, તો ટ્રંક એટલે થડ। સફરજનના વૃક્ષને જાડું થડ નથી, ડઝ નોટ હેવ થિક ટ્રંક, અહીંયા થિક આવશે। ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ, તો મેંગો ટ્રીનું ટ્રંક થડ એ કેવું છે, ડેશ દેન ધ એપલ ટ્રી, એપલ ટ્રી કરતાં વધારે ગાઢ દેખાય છે ને, અહીંયા ધેન આવ્યું, તો ના કરતાં વધારે કહેવા માટે થીકર, થીકર દેન ધ એપલ ટ્રી। ત્યાર પછી ધ બનિયન ટ્રી હેઝ ધ, બનિયન ટ્રી હેઝ ધ આવ્યું, તો શું મૂકીશું, થિકેસ્ટ, ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ, બીજા બધા ટ્રી કરતાં, ત્રણેય ટ્રી કરતાં તેનું થડ એ સૌથી વધુ ગાઢ અથવા જાડું છે। ત્યાર પછી થર્ડ એક્સરસાઇઝને જાતે બનાવજો મિત્રો। ધ આવે તો શું મૂકવાનું, પાછળ ધેન આવે તો શું મૂકવાનું, તો એ તમે સમજીને મૂકજો આ ત્રણમાંથી, અને વાક્યનો અર્થ સમજજો। ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 1, 2 અને 3 ને જોઈ, એ બધી જ એક્સરસાઇઝ તમારે લખવાની છે, અને હાર્ડવર્ડ્સને પણ લખી અને એનું ગુજરાતી લખવાનું છે, પાકા કરવાનું છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી પાછા વિડીયોમાં આગળ જોઈશું, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ।